જાય તો આવા તમારા જે બાળકના મોટિવેશનલ ટ્રેનિંગ સેમિનાર છે જોરદાર તાળીથી આપણે સ્વાગત કરીએ રાજેશ પરમાર નું પ્લીઝ કમ તાળીઓનો ગજરાજ સન્માન આપી દેજો જેને આપણે સાંભળવા માટે એની અનુમતિથી આપણે આ એક કાર્યક્રમ ગોઠવ્યો તો મને કાંઈ કઈ વાંધો નહીં કે કરો ભાઈ કારણ કે એ પણ વિરમગામના જ છે અને એ સમજે છે કે નહીં વિરમગામના જે કોઈ છે એનું આ તમે સારું કર્યું છે એટલા માટે રાજેશભાઈએ મને અનુમતિ આપી અને આપણે આ બધા ને આપણે સાંભળ્યા આપણે એમની પ્રેરણા એમની વાતોમાંથી કંઈક પ્રેરણા લીધી રાજેશભાઈનું સ્વાગત કરવા માટે અમારી સંસ્થા કારણ કે વિરમગામના છે એટલે સન્માનપત્ર અને પુષ્પગુચ્છ આનંદ અમારો જે આનંદ છે અમારા બધા મિત્રો છે ભાવના બધા આવી જાઓ અને રાજેશભાઈનું આપણે પૂજ્ય બાપુના હાથે સન્માન કરાવીશું અને એમને એક સન્માનપત્ર આપણે આપીશું પહેલા રામકુમારદાસજી બાપુને વિનંતી કરું કે તેઓ સંસ્થા વતી સ્વાગત કરી જોરદાર તાળીઓ આપણે વધાવી લઈએ વિરમગામમાં જ ભણેલા હતા એટલે એમને અમે એક સન્માનપત્ર આપીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈનું સ્વાગત કરવા માટે હું એક સમયક યુવા ક્રાંતિ ગ્રુપ દ્વારા પણ રાજેશભાઈનું સ્વાગત કરવાને ઝડપથી આવી જશે અને બીજા એમના મિત્રો છે આજે એમના પરિવારના અને એમના સંબંધીઓ ખૂબ આવ્યા છે રાજેશભાઈનું આ જે પીએચડી થયું એટલે આ મહિનામાં જ લગભગ એમને પૂરું કર્યું છે રિસેન્ટલી અને એમનું રિઝલ્ટ આવ્યું હતું અને આપણો કાર્યક્રમ એ સમયમાં જ ગોઠવાનો છે એટલે સોનામાં સુગંધ પડી છે 22 તારીખે આવવાના હતા પણ મેં કીધું ને કે મેં બહુ ગડમથલ કરી 22 તારીખ ન થઈ છેવટે 29 તારીખ મેં ફાઇનલ કરી નાખી 22 તારીખે એમનો જન્મ દિવસ પણ હતો એ ચૂકી ગઈ તારીખ અને 29મી મને પાછી તારીખ આપી તો એવા રાજેશભાઈ સમયક ગ્રુપ યુવા ક્રાંતિ ગ્રુપ સમયક યુવા ક્રાંતિ ગ્રુપના મિત્રો ઉપર આવી જશે અને રાજેશભાઈનું સાલ ઉડાડી અને પુષ્પ ફૂલ હારથી સ્વાગત કરે છે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ વિરમગામનો રતન છે એમનું સ્વાગત થઈ રહ્યું છે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ તાળીઓના ગડગડાટ મિત્રો ચાલુ રાખો એમને મમ્મી પણ છે એમને પણ હું અહીં ઉપર આવી એવા વિનંતી કરું છું તેઓ પણ ઉપર આવી જાય બીજા રાજેશભાઈના માસા હીરાભાઈ ગાંધીનગર મણીભાઈ દસાણાથી આવ્યા છે એ પણ એમનું સ્વાગત કરવા માંગે છે તો એ લોકો પણ આવી જશે ઉપર રાજેશભાઈનું સ્વાગત ભાવનાબેને વિનંતી કરું ભાવનાને કે એમને માતુશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે કારણ કે ખૂબ સ્ટ્રગલ કરી છે આને આગળ લાવવા માટે અને એમનું સ્વાગત તાળીઓના ગડગડાટથી કરો નાની સુની વાત નથી બહુ બહુ જ ગૌરવની વાત છે આપણા માટે ખૂબ ખૂબ સરસ ધન્યવાદ અમારી સંસ્થા વતી મારા મિસિસ ભાવના પણ એનું સ્વાગત કરે છે મમ્મીનું ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ ત્યાં બેસો ઉપર ખુરશીમાં અચ્છા અચ્છા મિત્રો એ આ પેનથી જ એમનો દીકરો આગળ આવ્યો છે એ પેન રાજેશભાઈને અત્યારે ગિફ્ટ કરવા માંગે છે એક વખત જોરદાર તાળીઓથી આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે આ લકી છે મારા માટે એ પેન એમના દીકરા માટે લકી છે અને માના આશીર્વાદ છે ભાઈ આ પેનમાં માના આશીર્વાદ સમાયેલા છે ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે એમની પોસ્ટો આપણે ઘણી ફેસબુક ઉપર જોઈએ એમાં એમના મમ્મીનો ઘણો એ આભાર માનતા હોય છે મા બાપનો ખૂબ આભાર માનતા હોય છે હા બીજા પણ એમના હીરાભાઈ ગાંધીનગરથી રાજેશભાઈના માસા છે અને મણીભાઈ દસાણાથી આવ્યા છે કાકા
એ પણ એમનું સ્વાગત કરે છે. તાલીઓના ગડગડાટથી આપણે વધાઈ લઈએ. આ મણિભાઈ દસાડા જે આવ્યા છે ને, દેર, તમારા દેર શું નામ છે? હા, રેવાભાઈ, રેવાભાઈ દસાડાથી આવ્યા છે, એ પણ એમનું સ્વાગત કરી લે. કારણ કે દસાડાના અને અહીં વિરમગામમાં એમના ફાધર સર્વિસ કરતા હતા, અહીંયા ભણ્યા, દસાડાના મૂળ વતની, એટલે આપણા બંનેનું ગૌરવ છે. અને આજે પીએચડી થઈને પહેલી વખત આ પ્રોગ્રામ જાહેરમાં છે, એટલે શું એમને સ્વાગત કરવા માટે આવી જાઓ ઉપર. આ એક ગૌરવની વાત છે મિત્રો, વિરમગામ પંથક માટે ગૌરવની વાત છે. અને ઘણી વખત ટીવીમાં રાજેશભાઈને આપણે ચર્ચા કરતા, સાયકોલોજીની ચર્ચા કરતા સાંભળ્યા છે ઘણી વખત. એ ગુજરાતી ન્યૂઝ ચેનલમાં એ આવી ચૂક્યા છે. અને હું હવે વધારે સમય નથી લેતો, બહુ સમય થઈ ગયો છે, આપણે રાજેશભાઈને સાંભળવાના છે. પૂજ્ય, આ એમના મિત્ર વર્તુ પણ એમને ફૂલ હારથી સ્વાગત કરવા માંગે છે. અશોકભાઈ, ચિંતનભાઈ, મહેશભાઈ, સુરેશભાઈ ને અમિતભાઈ, તાલીઓના ગડગડાટ આપણે એમને વધાવી લઈએ. બહુ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. આ થઈ મોટો અવસર ક્યાંનો હોય આપણો ભાઈ. આપણો પ્રોગ્રામ સક્સેસ જતો રહ્યો ભાઈ, વેરી ગુડ. હવે હું વધારે સમય નથી લેતો અને પૂજ્ય બાપુને આશીર્વચન આપવા કહું છું, અને પછી રાજેશભાઈને હું તમારી વચ્ચે, અમે બધા નીકળી જઈશું અને રાજેશભાઈને તમારી વચ્ચે લાવી દઈશ. Thank you.